देशभरमां जन्माष्टमीनी पर्वनी धूम मची छे अने सूरतना मंदिरोमां जय श्री कृष्णना नाद साथे हाल नादो पण गूंजी उठ्या छे। જે સુરતમાં ગોવિંદા મંડળની ધૂમ જોવા મળી રહી છે। સુરતમાં ગોવિંદા મંડળો ડીજેના તાલ સાથે દહીં હાંડી ફોડી હતી। બાગડ ખાતે મોડી સાંજે મટકી ફોડ કાર્યક્રમ જોવા લોકો ઉમટી પડ્યા હતા। તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે 1.25 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। જન્માષ્ટમી અને સુરતમાં પણ જન્માષ્ટમી પર્વની ધૂમ જોવા મળી હતી। સુરતના તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર મંદિરોમાં જોવા મળી રહ્યું છે। સુરતના ગોવિંદા મંડળની ધૂમ પણ જોવા મળી રહી છે। સુરતની તમામ શેરીઓ તથા જાહેર માર્ગો પર દહીં હાંડી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અને ગોવિંદા મંડળ દ્વારા ડીજેના તાલે દહીં હાંડી ફોડી રહ્યા છે। સુરતના ભાગડ વિસ્તારમાં સુરતની સૌથી પ્રાચીન દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સુરતના ગોવિંદા મંડળ જય શ્રી કૃષ્ણના નાદ સાથે દહીં હાંડી ફોડી હતી। શહેરના 32 જેટલા ગોવિંદા મંડળો સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવાલા સહિત અનેકો મહાનુભાવ હાજર રહેવા પામ્યા હતા। જેમણે સૌથી ઊંચી હાંડી ફોડી હતી તેને 1.25 લાખ રૂપિયા રોકડનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું। ભગવાન કૃષ્ણના જન્મ દિવસે મટકી ફોડવી અને મટકીનો દહીંનો પ્રસાદ લેવો એ પણ એક શુભ વાત છે। ઘણીવાર ટીવી ઉપર જોઈને આ કાર્યક્રમ સુરતમાં પણ થવો જોઈએ એની કલ્પના કરી અને ગણેશભાઈની સાથે જ્યારે એની શરૂઆત કરી, છેલ્લા 25 વર્ષથી અહીંયા હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાય છે। ગોવિંદા અને ભગવાન કૃષ્ણના જન્મ દિવસે આઠમ આખા દેશમાં રંગે ચંગે ઉજવાય છે। આપણે પણ એને રંગે ચંગે ઉજવીએ અને મટકી ફોડમાં બહેનો પણ આમાં ભાગ લે છે। મટકી ફોડના પિરામિડ બનાવો એ નાની સુની વાત નથી, પરંતુ બહેનો પણ એમાં પાછળ નથી, એ પણ પિરામિડ બનાવીને મટકી ફોડે છે અને ભાઈઓ પણ આજે 1.25 લાખની મટકી ફોડવાના છે। આખા શહેરમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ કરતા હોય છે। સૌ ગોવિંદા મંડળને મારા ખૂબ ખૂબ શુભેચ્છા, ભાઈ શ્રી ગણેશભાઈ એમની ટીમને પણ શુભેચ્છા, ધન્યવાદ। સુરતના ભાગડ ખાતે આયોજિત દહીં હાંડી કાર્યક્રમને જોવા માટે મોટી સંખ્યામાં સુરતના શહેરીજનો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને ગોવિંદાનો જુસ્સો વધાર્યો હતો। ત્યારે સૌથી ઊંચી હાંડી ભાગડ 4 રસ્તાની સુખારામ ગ્રુપ મંડળે ફોડી હતી।